જ્યારે ભગવાનના સાચા સંતો આપણને મળે, જીવનમાં જીવન જીવતા જીવતા કોઈ દિવસ એવો આવી જાય કે એમાં ખરેખરા સાચા ભગવાનના સંતો મળી જાય, ત્યારે તેઓ જીવના બધા જ વિષય બાબતના મનોરથોને હળગાવી દે છે, સાધુ બધું બાળી દે છે, વિષયની વાસના બધી બાળી દે છે, વિષયનું ચિંતન બધું ટાળી દે છે, અને જીવને ભગવાનની મૂર્તિનો મહિમા કઈ કઈ વાતો કરીને ભગવાનમાં વાળી દે છે. જેમ સુખદેવજી મળ્યા અને પરીક્ષિતની બધી વાસના બાળીને એનું ચિત્ત ભગવાનમાં ચોંટાડી દીધું હતું, એમ સાધુ કરી શકે છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતો કરીને કંઈકને બ્રહ્મરૂપ કરી મૂક્યા અને કંઈકની વાસના બાળીને ભગવાનમાં જોડી દીધા. ગોપાલ સ્વામીએ એવી વાતો કરી કે કંઈક સાધુ મોટા મોટા હારાની જે ખોટને ખામીઓ હતી એ ટાળી દીધીને મહારાજનું સર્વોપરીપણ સમજાવી સૌથી વધારે મહારાજનો મહિમા કહીને મહારાજમાં રસ ઉત્પન્ન કરાવી દીધો, પ્રેમ લગાડી દીધો અને જગાડી દીધા અને વિષય વાસના બાળી દીધી. નિષ્કાન સ્વામીએ વાતો કરી, ગ્રંથો લખી, કંઈકની વાસના ટાળી દીધી. એમ સાચા ભગવાનના સંત મળે ત્યારે જીવની બધી વાસનાના સંકલ્પો બાળી દે છે, એ સિવાય મેળ પડે એવું નથી. માટે જેને નિર્વાસનિક થવું હોય, એકાંતિક થવું હોય, અખંડ ભગવાનમાં જોડાઈ જવું હોય, મહાચકોર ભગત બની જવું હોય, ભગવાનને અતિ વાલા થઈ જવું હોય, તો તેણે એવા સાચા સંતને ખોળવા, એમને પકડવા અને એમની વાતો સાંભળતા અખંડ ભગવાનમાં મહિમા એ સહિત પ્રેમ જગાડીને લાગી જવું, વિષયના સંકલ્પો બધા મૂકી દેવા. જેને આ કરવું હોય એની વાત છે, ન કરવું હોય એને સત્સંગમાં મોટેરા માન પાન ખાન માટે રહેવું હોય તો કાંઈ વાંધો નહીં, તમે તમારે હાકે રાખો, બધું મળી રહે અહીં તો. સમજ્યા, મોઢવા થવું હોય તો એ સત્સંગમાં થવાય, આગેવાન ને સત્તાઓ બધી ઘણી છે, હા એ બધી મળે. આખો સંપ્રદાય અલબલાવાની એ તમને સત્તા પ્રાપ્ત થાય, બધું તમારું જાહેરું થાય, પણ એકાંતિક થવું, નિર્વાસનિક થવું અને ભગવાન સિવાય બીજે ચિત્ત ન જવા દેવું, અખંડ ભગવાનનું ચિંતન કરીને ભગવાનને અતિ વાલા થવું, આ કામ જુદું છે ઓલા કરતાં.